ડીસાના મુક્તિધામનું નવીનીકરણ હોવાથી જૂની મૂર્તિનું વિસર્જન કરીને નવી મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી, જેમાં જિનગર સમાજના અગ્રણી દયાલાલ મુળાજી બારડ દ્વારા 1982માં શ્રી રામદેવ પીરની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી અને હવે 40 વર્ષ બાદ ડીસા મુક્તિધામનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. આથી નવી મૂર્તિની સ્થાપના કરવાની હોવાથી દયાલાલના સુપુત્ર જયેશકુમારના હસ્તે સ્થાપના કરવામાં આવી હતી, જેમાં જિનગર સમાજના સમાજસેવક એવા ભગાભાઈ, ચંપકલાલ, સતીશભાઈ, જીતુભાઈ, નરેશભાઈ તથા જિનગર સમાજના વડીલોની હાજરીમાં મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી.